વડોદરા ડિવિઝનની પણ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી. ટ્રેનની અવરજવર બંધ થતા મુસાફરો અટવાયા છે. તો દાહોદમાં પીપળિયા સેક્શનમાં ભારે વરસાદથી દાહોદ રેલવે તંત્રએ 11 સુપરફાસ્ટ ટ્રેનોને ડાયવર્ટ કરી અને 9 ટ્રેનોને રદ કરી છે. 4 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઈ તો અન્ય 4 ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી. પંચપીપળિયા અમરગઢ વચ્ચે ભારે વરસાદથી રેલવે ટ્રેકનું પેરામીટર બગડી ગયું. ગોધરા રતલામ સેક્શનમાં એક તરફનો રેલ વ્યવહાર બંધ થતા મુસાફરો અટવાયા હતા. તો બીજી બાજુ નર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ અંકલેશ્વરનો માર્ગ પણ બંધ કરવામાં આવ્યો. ભરૂચ અંકલેશ્વર તરફનો માર્ગ બંધ કરાતા નેશનલ હાઈવે પર નમસ્કાર. ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું ઘોઘવાટા લેતા વરસાદથી મચેલી તબાહીની. એ નિર્દય મેઘા થોડી તો શરમ કરી લે. ખરેખર તારા મગજના આંટા ફરી ગયા લાગે છે. આટલી આજીજી છતાંય તને બરબાદી લાવવામાં જ રસ છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘાએ પ્રચંડ તાંડવ મચાવ્યો. ગુજરાતીઓને દુઃખ દર્દ અને વિનાશમાં ધકેલવાનું જાણે કે શોખ છે તને. સાંભળ્યું ને મેઘા, એટલા માટે જ કહી રહ્યા છીએ, તું ખરેખર ગુજરાત સાથે મિત્રતા નહીં શત્રુતા નિભાવી રહ્યો છે. ભાદરવો આવતા જ મેઘા તે બતાવી દીધું તારું અસલી ઘાતક રૂપ. તબાહી બહુ છે, પારાવાર નુકસાન થયું છે. લોકોના ઘરોના ઘરો જતા રહ્યા છે, ઘર વખરી પધરી ગઈ છે. કીધું તું તને કે વરસ છે, પરંતુ બરબાદી લાવે તેટલો નહીં. તને તો ખાલી તારાજી અને તબાહીમાં જ રૂચિ છે. ક્યાંક તે ગરીબોના ઝૂંપડા છીનવી લીધા, ક્યાંક તે હજારો લોકોને બેઘર કરી દીધા. મેઘા, તારામાં શરમ જેવું જો કંઈ હોય તો તારી આ નિર્દયતા બતાવવાનું બંધ કરી આશીર્વાદ રૂપી વરસવાનું શરૂ કર. એમ આઈ સાંભળી લે કાન ખોલીને. તને ખબર ના હોય તો કહી દઈએ, તારા પાપે તો મંદિરોએ પણ જળ સમાધિ લઈ લીધી. ખરેખર મેઘા, તને નથી પરવા આ 6.5 કરોડ ગુજરાતીઓની. જ્યારે વરસે છે ત્યારે તબાહી અને તારાજી જ લઈને આવે છે. તે ભાન ભૂલીને લાખો લોકોને પાણી સામે જંગ ખેલતા કરી દીધા છે. ઉપર હોઈ ગયા હતા ધાબા ઉપર. ડેમ છલકાયા, નદીઓ પણ છલકાઈ દીધી, પરંતુ સાથે કેટલાય ખેડૂતોની મહેનત પણ બરબાદ કરી દીધી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી ભરપૂર છે. એમાંય હવે સૌરાષ્ટ્રવાસીઓ પર બગડી છે મેઘાની નજર. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને મોરબીમાં છે બરબાદીનું રેડ અલર્ટ. તો ઉત્તર ગુજરાતમાં પણ 3 જિલ્લામાં વિનાશક રેડ અલર્ટ. થંભી જા મેઘા, થંભી જા. આ વાહલા ગુજરાતને કેમ આટલો પરેશાન કરી રહ્યો છે? વિનાશક મેઘાનું ભયાનક રૂપ તો તમે જોયું, પરંતુ હવે મેઘરાજાએ ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં જે રીતે બઘડાટી બોલાવી છે તે જોઈ તમે પણ બોલી ઉઠશો કે મેઘા, તું ખરેખર ભાન ભૂલી ગયો છે અને આવી મેઘ